ધી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે 13 થી 16 ડિસેમ્બર દરમિયાન સરથાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન સુરત સ્પાર્કલ 19નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્પાર્કલ પ્રદર્શનમાં છેલ્લા 2 વર્ષથી B2B એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે, જે અભિગમ આ વર્ષે પણ કાર્યરત છે, જેમાં બિઝનેસ ટુ બિઝનેસ કામ ચાલશે. કીર્તિભાઈ શાહ, ખૂબ જ મોટી સંખ્યામાં આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે અને આપ આપના કિંમતી સમયમાંથી સમય ફાળવીને અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો, એ બદલ હું આપનો આભાર માનું છું અને આપનું સ્વાગત કરું છું. ચેમ્બર જે કન્વેન્શન સેન્ટર છે એની અંદર વર્ષની અંદર અનેક અલગ અલગ સબ્જેક્ટની ઉપર એક્ઝિબિશન કરતું જ આવ્યું છે અને એના ભાગરૂપ જે સુરતની મેઇન ઓળખ છે ડાયમંડ ને આપણી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની, એના પ્રમોશન માટે છેલ્લા 10 વર્ષથી સ્પાર્કલનું આયોજન કરતા આવ્યા છીએ, કે જેના એનું બીજું એક આવતીકાલથી એક્ઝિબિશન આ વર્ષનું થવા જઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં શરૂઆતના તબક્કામાં B2C આપણે કરતા હતા, ત્યારબાદ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને જે એની રિયલ પર્પઝ ને જોતા છેલ્લા 3 વર્ષથી આપણે B2B કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને એની અંદર ખૂબ જ સારો પ્રતિસાદ અને જે રિયલ ઇન્ડસ્ટ્રીનું જે જરૂરિયાત છે કે જે B2B એક્ઝિબિશનો દ્વારા જ એને અનુકૂળ એની રીતે એનું પ્રમોશન થઈ શકે છે, અને એ 2 સફળ આયોજન બાદ આ વર્ષે આપણે 3જું B2B એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. આપ સૌને ખ્યાલ જ હશે કે આ એક વાઇબ્રન્ટની ઇવેન્ટનો ભાગ છે જે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ કરવામાં આવે છે. એનું જ્યારે બી વાઇબ્રન્ટ હોય છે ત્યારે આ કન્ટેન્ટ રેઝર ઇવેન્ટ હોય છે. આ વખતે વાઇબ્રન્ટ નથી, પણ આપણે આ ચેમ્બર દ્વારા આ વખતે આયોજિત છે. જ્યારે પણ વાઇબ્રન્ટ હોય છે ત્યારે આપણે આને કન્ટેન્ટ રેઝર વાઇબ્રન્ટની ઇવેન્ટ ગણીએ છીએ અને એમાં ગવર્મેન્ટ પણ ખૂબ જ આપણને સહકાર આપીને એને ટૂંકમાં આ એક ગવર્મેન્ટના લેવલ પર પણ આ સ્પાર્કલ એક્ઝિબિશનનું ખૂબ જ મહત્વ છે. આ વખતે જે આયોજન થયું છે એમાં જે સ્પાર્કલની ટીમ છે એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે, જે યંગ ટીમ છે ઘણા મહિનાથી એ ખૂબ જ પ્રયત્નશીલ છે અને એમણે ખૂબ જ મહેનત કરીને આની સફળતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તો સૌ પ્રથમ તો હું દેવેશભાઈ જે એક્ઝિબિશન સેલ હેડ છે, રાજેન્દ્રભાઈ લાલવાલા કે જે એમના કન્વીનર અને આખી ટીમ, એમને હું ખાસ અભિનંદન આપું છું કે એમની આ મહેનત ખૂબ જ દૂરંદેશી છે. આવનારા વર્ષોની અંદર જે આ ઇન્ડસ્ટ્રીને આના જે પાયો આ હમણાં બની રહ્યો છે એને લીધે સુરતની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ફાયદો થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. આ વખતે જે વધારે માહિતી દેવેશભાઈ અને જયંતિભાઈ આપશે, દિનેશભાઈ